अत्रैव विराजमान परमादरणीय परम श्रद्धेय प्रातस्मरणीय गुरुवर्य पूज्य दादाजी श्री पितृचरण ना युगल चरण अरविंद मां कोटी कोटी दंडवत करू छू। एवं सम उपस्थित आदरणीय ज्येष्ठ भातृचरण मातृचरण सर्व आचार्य परिवार एवं परमादरणीय पूजनीय અમારા દાદીજી એ પણ અહીંયા બિરાજે છે, બાના યુગલ ચરણા અરવિંદમાં દંડવત કરું છું। એવમ સમ ઉપસ્થિત સજાતીય પરિવારગણ, આદરણીય ભૂદેવગણ એવમ બડભાગી એવા મનોરથી પરિવાર, હરજીવનભાઈ ઉમેશભાઈ એમનો પૂરો પરિવાર એવમ શ્રી કૃષ્ણ કથા મકરંદનું આસ્વાદન લેવા આવેલા આ બધા ભાગવત પ્રેમી શ્રોતાગણ, ખૂબ જ આનંદ પ્રસન્નતા નો અનુભવ થઈ રહ્યો છે। રાજનગર અમદાવાદ માં આજના આ નૂતન વર્ષના પ્રારંભના દિવસે અહીંયા મારી આ પ્રથમ કથા છે, એટલે અમદાવાદમાં પહેલી, હો ચિંતા નહીં કરતા, હા નહીં તો આ એમ થશે કે હા અમદાવાદમાં, મોટાઓના આશીર્વાદથી ઘણી જગ્યાએ ભાગવત કથાનો સત્સંગનો લાભ મળ્યો છે કહેવાનો, પણ અમદાવાદ અને આ કથાના નિમિત્ત પણ અમારા પિતૃચરણના પરમ કૃપાપાત્ર એવા પરમાત્મી આજ્ઞાકારી ભગવદીય શ્રી ઉમેશભાઈ એમનો પરિવાર અમારા ઘરના સેવક જ નિમિત્ત બન્યા એ વાતનો એક વિશેષ આનંદ અને પ્રસન્નતા થઈ રહી છે। જેમ પૂર્વમાં એમણે પોતાના મનોભાવો વ્યક્ત કર્યા હતા, થોડાક વર્ષો પહેલા પ્રેમપુરીમાં મુંબઈ જ્યારે કથાનું આયોજન થયું હતું ત્યારે પારુલબેનને બંને આવ્યા હતા, ત્યારે જેમને મનોરથ એક થયો કે નહીં જે આવું એક કરવું છે, બસ આપની કૃપા થાય થશે, મનોરથ હોય તો પૂરા તો થવાના જ છે। આ કલિકાલમાં અલૌકિક મનોરથો હૃદયમાં આવી એ ભગવદ કૃપાનું પ્રમાણ છે। તો મનોરથ આપવા વાળો એ ઠાકુર છે,
અને મનોરથ પૂર્ણ કરાવવા વાળો એ પણ ઠાકુર છે. તો એમનો મનોરથ હતો, ઠાકુરજીએ પ્રેરણા કરી અને એમનો મનોરથ આજથી આ સાકાર રૂપમાં આપણે 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતનો સાનિધ્ય આશ્રય માં આપણે બધા બેસીશું. એક વિશેષ સંબંધ આ પરિવાર સાથે, એક ઘર જેવું કહી શકીએ, એક જ પરિવાર, અતિશયોક્તિ નથી કરતો પણ એક જ પરિવાર એવી ભાવના એમના ઘરના બધા સદસ્યો સાથે અમારે બધાની રહેલી છે. એટલે એક તરફથી આ અમારા ઘરનું જ આયોજન છે અને ઘરનું છે એટલે ઘરના બધા છે અહીંયા, નહી તો કથાઓ થતી હોય બધા પિતૃચરણ ભાતૃચરણ, ઇવન દાદીજી પણ કડીથી સ્પેશિયલી અહીંયા પધાર્યા, પૂરો પરિવાર અહીંયા અમારા ઉપસ્થિત છે. આ એનું પ્રમાણ છે કે આ ઘરનું છે. તો ખૂબ આનંદ પ્રસન્નતા વ્યક્ત કરતા આજથી આ શ્રીમદ ભાગવત નો સત્સંગનો પ્રારંભ થશે. જ્યારે ઉમેશભાઈ વિનંતી કરવા પણ આવ્યા હતા, આ બધી તારીખો ને બધી નક્કી થઈ અને બધું ગોઠવાઈ ગયું સરસ, ને પછી મેં એમને કહ્યું હતું, મેં કીધું આ કથા તો મોટાઓની આજ્ઞાથી કરીશું જ, પણ સાથે સાથે તમારાથી વિશેષ એક દક્ષિણા લઈશું અમે. ફરીથી હું એમને યાદ અપાવી દઉં, અહીંયા જાહેરમાં અને મેં એમને વાત કરી હતી કે જો આ કથાનો પ્રારંભ થાય અને પછી 7 દિવસ તમારે એક આસન ઉપર બેસીને પૂરી કથા શ્રવણ કરવાની છે, આ મારી દક્ષિણા મેં એમને વાત કરી હતી. મારે બીજું કઈ નહીં, બસ તમે સામે બેસીને સાંભળશો, પછી અહીંયા આ વ્યવસ્થા એ બધું થતું રહેશે, પણ મુખ્ય તમે શ્રવણ કરજો. કારણ કે આ 7 દિવસનો સમય છે અમારે એમને સંભળાવવાનો. એ તો જ્યારે જ્યારે એ ઘરે આવતા હોય ત્યારે અમારે બોલવાનું ઓછું થાય, ઈ જ વધારે બોલે. જે આમ કરવાનું આમ કરવાનું આમ કરવાનું, બી સીએસ છે તો પછી તો એક આ સારો મોકો મળ્યો છે. તો ખૂબ આનંદ પ્રસન્નતા વ્યક્ત કરતા આજનું આ કેલેન્ડર પ્રમાણે એટલે નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. 2015 2014ને આપણે વિદાય આપી અને નૂતન વર્ષનો પ્રારંભ, તો સર્વપ્રથમ તો આપ ઉપસ્થિત બધા જ વૈષ્ણવોને આ નૂતન વર્ષની આચાર્ય પીઠથી ખૂબ ખૂબ શુભકામના મંગલ કામના વ્યક્ત કરું છું. બધાનું વર્ષ ખૂબ આનંદ પ્રસન્નતામય નીકળે અને નીકળશે જ, કારણ કે આ નવા વર્ષનો પ્રારંભ જ ભાગવતથી થઈ રહ્યો છે. તો નૂતન વર્ષનો પ્રારંભ
સાથે સાથે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગોસાઈજીનો પંચ શતાબ્દી વર્ષ પણ ચાલી રહ્યો છે. પંચ શતાબ્દી 500મો વર્ષ આ ચાલી રહ્યો છે, એટલે ઘણા સુંદર બધા સંજોગો છે. તમે જ વિચારો વૈષ્ણવ, આનાથી બીજું ઉત્તમ બીજું શું હોઈ શકે કે નવો વર્ષનો પ્રારંભ શ્રીમદ ભાગવતના આશ્રય, ભાગવતના સાનિધ્યથી થાય. ઉસે ઉત્તમ ઓર કુછ હોઈ નહીં સકતા કે કથાના આશ્રયમાં આપણે બેઠા છીએ. આ શ્રીમદ ભાગવત કથા કેવલ એક પૌરાણિક ઇતિહાસ નથી, આ કથા કેવલ ઉપદેશ નથી, અપિતુ આ કથા જીવનની બધી વ્યથાઓને દૂર કરવાનું એકમાત્ર સાધન છે. સબ આવરણો કો હટા દેતા આ શ્રીમદ ભાગવત કથા વિરક્તિ માટે નથી કે વિરક્ત થઈ જઈએ, નહીં, આ કથા છે ભાગવત રતિ માટે. એકવાર રતિ જાગૃત થશે નિષ્કામ, તો વિરક્તિ તો આપને આપ આવી જશે. જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી ભક્તિવર્ધની ગ્રંથમાં આજ્ઞા કરે છે કે સ્નેહાદરાગ વિનાશસ્યાદ આસક્ત્યાસ્યાદ ગ્રહારચિ. જ્યારે પ્રભુમાં સ્નેહ, નિષ્કામ પ્રેમ જાગૃત થાય છે, ત્યારે ઘરમાંથી આસક્તિ અપને આપ છૂટી જાય છે. એકવાર નિષ્કામ પ્રેમ જાગૃત થવું જોઈએ. તો યે કથા વિરક્તિ કી નહીં હૈ, યે કથા હૈ ભાગવત રતિ કી. શ્રીમદ ભાગવત કથા કેવલ વૈરાગ્ય કી કથા નહીં હૈ, યહ કથા હૈ ભાગવત અનુરાગ કી. શ્રીમદ ભાગવત કથા દ્રષ્ટિ આપે છે. કેવી દ્રષ્ટિ? સમદ્રષ્ટિ. જીવનના અલગ અલગ પહેલુઓને કઈ રીતે જોવું, એ દ્રષ્ટિ આ શ્રીમદ ભાગવત આપણને આપશે. યહ કથા જીવન જીના સિખાતી હૈ. તમને એમ થાય કે શું જીવન જીવતા શીખવાડે, તો અમને શું જીવન જીતા નથી આવડતું? વાલા વૈષ્ણવો, જીવન તો આ સંસારમાં, આ જગતમાં 84 લાખ યોની જીવી રહી છે. ચર અચર કીટ જીવ જંતુ નાનાથી લઈને મોટા પ્રાણી વિચરણ કરી રહ્યા છે આ સૃષ્ટિમાં, બધા જીવન જીવી રહ્યા છે. તો જીવન તો સભી જી રહે હૈ, લેકિન જીવન કૈસા જીના, જીવન જીના એક બાત હૈ ઓર જીવન કૈસા જીના યે એક દૂસરી બાત હૈ. તો જીવન તો હમ સબ જી રહે હૈ, પર કૈસા જીના હૈ વો હમે યે શ્રીમદ ભાગવત સિખાતા હૈ.
और केवल जीना ही नहीं अभी तो मृत्यु भी सिखाती है कि मृत्यु भी कैसी होनी चाहिए। तो जीवन जीवानी एक कला आ श्रीमद भागवत आपने शिखवाड़े छे, हाउ टू लीव योर लाइफ। कैसे लाइफ, कैसे जीवन को जीना, ये जीवन क्या है, व्हाट इज लाइफ। आस्क दिस क्वेश्चन टू अंतर मन, अपने आप को पूछो लाइफ क्या है। व्हाट इज लाइफ, और जब हम पूछेंगे तो यू गेट आंसर। तुम्हें चिंतन करशो, मनन करशो, तुमने नो जवाब मिलसे। आई थिंक लाइफ इज अ गिफ्ट। गिफ्ट है तो गिफ्ट कोई देने वाला भी है। कोना थी मड़ी छे बाय हूं, फरी थी पूछो अंतर मन ने। कि भाई लाइफ गिफ्ट छे तो कोने आपी छे, कोने मड़ी। अगेन यू गेट आंसर, द वन एंड ओनली लॉर्ड कृष्णा। Now from Thakurji, Shri Krishna, इमना थी आपने आ गिफ्ट मड़ी छे। आ लाइफ, आ जीवन, एक बात ध्यान में राखजो के आपने आपड़ा कर्म ना प्रारब्ध थी नथी मल्यो। आ जीवन आपने केवल अने केवल भगवद कृपा थी ज मल्यो छे। कारण के शास्त्र कहे छे कि भाई अमुक कर्म तमे करो तो तमने देवत्व पद मड़ी शके, पर अमुक कर्म करो तो तमने मानवत्व, मानव जन्म मड़े ना। वो तो केवल कृपा, कृपा थी ज मली शके। एटले तो आने दुर्लभ कह्यु छे। दुर्लभो मानुषो देहो देहिनाम क्षण भंगुरः। तमे बद्धा शास्त्र जुओ, रामायण जुओ, भागवत जुओ, पुराण जुओ, बद्धी जग्याए एक वात आपने कॉमन जोवा मळशे। शु बड़े भाग मानुष तन पावा, दुर्लभो मानुषो देहो। क्यों भैया ये मानव जन्म की इतनी बढ़ाई कर रहे हैं। बद्धी सृष्टि नी रचना करवा वाला भगवान छे तो मानव जन्म नी ज केम दुर्लभ कहो। कारण के आ शरीर, आ मानव जन्म भगवान नी कृपा थी मड़ियो छे। शरीर माध्यम खलु धर्म साधनम, આ શરીર એક માધ્યમ છે ધર્મ સાધના કરવાનો। એટલે જ કહ્યું કે ધર્મો હિ એકામ અધિકો વિશેષો, ધર્મેણ હિના પશુભી સમાના। આહાર નિંદ્રા ભય મેથુનંચ સમાનમેતત પશુભી નરાણા। આહાર નિંદ્રા ભય મેથુન વિષય ભોગ વાસના, આ ચાર કાર્યો પશુ અને મનુષ્યોમાં સમાન છે। તો પછી કઈ એક એવી વસ્તુ છે કે જે મનુષ્ય જન્મને ઉત્તમ બનાવે છે। ધર્મો હિ એકામ અધિકો વિશેષો,
આપણને બધાને એક અધિક ધર્મ મળ્યો છે. અને જો ધર્મ માટે સમય ન હોય, એની માટે આપણે ટાઈમ ન કાઢી શકતા હોય, એની વેલ્યુઝને આપણે ન સમજતા હોઈએ, તો પછી પશુ ભી સમાના. તો પછી પશુ અને જાનવરમાં એમાં કોઈ ભેદ છે જ નહીં. તો આ ભગવદ્ કૃપાથી એક તોફા, એક ગિફ્ટ યે હમે મિલા હૈ માનવ જન્મ કે રૂપ મેં. તમે વિચારો પ્રિયજનો, આપણને કોઈ આપણા સ્વજનોથી, આપણા મિત્રોથી કંઈક ગિફ્ટ મળી હોય અને આપણને ખબર હોય કે આ આના આના માટે એક વિશેષ ભાવ તમારા માટે હોય ને એનાથી તમને કંઈક મળી હોય વસ્તુ, તો આપણે એને કેટલું સાચવીને રાખીએ કે નહીં, મને આનાથી આ ગિફ્ટ મળી છે તો હું એને સંભાળીશ. તો સંસારી વ્યક્તિઓથી મળતી વસ્તુઓને બહુ સાચવીને રાખીએ. બધા સર્ટિફિકેટ છે એ બધા હેંગ કરીને રાખીએ ઓફિસમાં, સીએસ ના સીએ ના બધા સર્ટિફિકેટ આપણે રાખ્યા દેખાડીએ. હા, તમને નથી કહેતો, હવે આ તમે છો એટલે ઘડી ઘડી આવી જ જશે. આ સીએ સીએસ બેઠા છે એટલે જનરલ પર્સનલી નહીં લ્યો, તોય વાંધો નથી મને તો. એટલે આપણને જે મળી હોય આપણે એને સાચવીને રાખીએ, કહેવાનો મતલબ એ છે. અથવા પછી એનું ઝેરોક્સ સ્કેન કરાવીને આપણે ઓફિસમાં રાખીએ અને જે ઓરિજિનલ જે મળી હોય એને આપણે લોકરમાં બહુ સંભાળીને મૂકી દઈએ, એની આપણે ઝેરોક્સ કરી શકીએ, કોપી કરાવી શકીએ. પણ શું આ જીવનની કોપી થઈ શકે, ઝેરોક્સ થઈ શકે છે? આ આપણને ભગવાને આપી છે ગિફ્ટ, ઓર હમ ઇસકો ક્યા કરતે રહેતે, કોપી કરતે રહેતે. ઉસને એસા કિયા, વો એસા હૈ, એને આવું કર્યું તો હું એ આવું કરું હું. અરે તમારી ઓરિજિનલ લાઈફ છે, તમે બીજાને કોપી શું કામ કરો છો? અપને આપ જીઓ, અપને અપને હિસાબ સે. દૂસરો કો દેખ કે અપને જીવન કે સ્તર કો ક્યું બદલતે હો? સ્પર્ધા કરના બુરી બાત નહીં હૈ, કોમ્પિટિશન વો બુરા નહીં હૈ, લેકિન કોમ્પિટિશન અપને આપ સે હોની ચાહીએ, ના કે દૂસરો કો દેખ કર. જબ દૂસરો કો દેખ કર જો કોમ્પિટિશન હૈ, વો કોમ્પિટિશન નહીં હૈ, વો જલસી કહેલાતી હૈ. સ્પર્ધા કરો પણ અપને આપ સે. હું કેવો હતો, આજે હું ક્યાં છું, હું શું કરી રહ્યો છું, મારા કેવા વિચારો છે, બીજાને જોવાના મારા કેવા દ્રષ્ટિકોણ છે. તો સ્પર્ધા કરવી હોય તો પોતાની જાતથી કરો, ના કે બીજાને જોઈને કરો. તો આ માનવ જન્મ ભગવદ કૃપાથી એક અવસરના રૂપમાં આપણને બધાને મળ્યું છે. વૈષ્ણવો અને એક આ જે અવસર છે, આ અવસર પછી ઘડી ઘડી નહીં મિલે, બારંબાર એ અવસર નહીં આવેગા. શેનો અવસર? અવસરિયા નહીં આવે આવારે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. તો યે એક અવસર હૈ વૈષ્ણવો, ઇસકો ખોના નહીં હૈ. ક્ષણભંગુરહ, અલ્પ સમય માટે મળ્યો છે, ઓર જો ઉસકો નહીં સમજા તો ફિર વો છીન લિયા જાયેગા. ભગવાને આપ્યું કે આ સમય છે, પ્રાપ્ત કરના હો તો મુજે પ્રાપ્ત કર લે, નહીં તો ફિર યે ફિર સે નહીં મિલેગા.
નહીં તો ફેર ક્યાં હોગા, પુનરપી જનનમ પુનરપી મરણમ, ફરીથી જે કર્મના પ્રારબ્ધના હિસાબથી બીજું જન્મ અલગ અલગ યોનિઓમાં ભટકવું, એ પીડાને સહન કરવી. એટલે અલ્પ સમય માટે વૈષ્ણવો, હા, નિશ્વાસે કિમ વિશ્વાસો કદારુદ્ધો ભવિષ્યતિ, ક્યારે આ ક્ષણ અંતિમ ક્ષણ થઈ જશે આપણને કોઈને ક્યારે ખબર પડવાની નથી. તો સમયને સાધીએ, અને જે સમયને સાધે એ સાધક. તો આ દુર્લભ માનવ જન્મ ક્ષણભંગુર અલ્પ સમય માટે મળ્યો છે, મને એક પ્રસંગ યાદ આવે છે. એક વાર એક મહારાષ્ટ્રના સંત હતા, એ નામ સાંભળ્યું હશે આ બધાએ. એક વાર એ સંત પાસે એક કોઈ એમનો શિષ્ય આવ્યો, પૂછ્યું, ગુરુજી એક જિજ્ઞાસા હે, પૂછું? હા કહો. કેવા લાગ્યો કે આપનું જીવન આટલું નિષ્પાપી કેમ છે? અમારા જીવનમાં ઈચ્છા અનિચ્છા વગર પાપ થઈ જાય છે, પણ આપ આવી રીતે નિષ્પાપી જીવન કઈ રીતે જીવો છો એ સમજાતું નથી. અમે નથી ચાહતા તોય પાપ થઈ જાય છે અમારાથી, શું કારણ? સંતે કહ્યું કે આ તારી જિજ્ઞાસા સારી છે, પણ આ પ્રશ્નને તું એક બાજુમાં રાખ, હું તને જે કહું છું એ વાતને પહેલા તું ધ્યાન આપ. જો આજથી સાતમા દિવસે તારી મૃત્યુ થવાની છે, તારી પાસે વધારે સમય નથી, સાત દિવસનો સમય છે, તો જે પણ તારા કાર્ય છે અધૂરા એને તું પૂરો કરી લે. આ વાત જાણવી તારા માટે વધારે મહત્વની છે. હવે જ્યાં ઓલા એકનાથે કહ્યું કે સાતમા દિવસે મૃત્યુ છે, એકદમ અચાનક આવી ગુરુએ વાત કરી એટલે શોક, એકદમ ચોંકી ગયો કે અરે ગુરુએ કહ્યું છે તો મિથ્યા તો હોય નહીં. ગભરાઈ ગયો, વિચારતા 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 ઘરે આવ્યો. ચિંતન કર્યું કે હવે આ સાત દિવસ મળ્યા છે તો શું કરું? ચિંતન કરતા કરતા જેને એક અંદરથી વિચાર પ્રગટ થયો કે એમ કરીએ કે ભાઈ સાત દિવસ મળ્યું છે તો જે જેનું પણ બકાયા બાકી કંઈક ઉધારી છે ઉધારી ચૂકવી દઈએ. સૌથી પહેલાં તો સાત દિવસ છે, કોઈનું ઉધારી લેવી, ઉધારી લઈને શું કામ જવું? તો ગામમાં જેનું પણ ઉધારી બાકી હતી બધાને ચૂકવી દીધા. જેનાથી ઝઘડો કર્યો હતો એને હાથ જોડીને માફી માંગી લીધી કે ભાઈ ભૂલચૂક માફ કરજો. સાત દિવસનું આયુષ્ય છે તો પછી શું કામ કોઈને દ્વેષનું બંધન રાખીને જવું? ક્ષમા માંગી લીધી. ઘર બહારમાં પ્રેમ, ઘરમાં પણ બધા સદસ્યોથી ખૂબ પ્રેમ ભાવથી વાતચીત કરવા લાગ્યો. જીવન આખું પરિવર્તન થઈ ગયું. જેટલું બને ભગવદ નામ લે. એમ કરતા 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 ચાર પાંચ છ દિવસ નીકળી ગયા. સાતમો દિવસ નો પ્રારંભ થયો ને ગુરુએ કહ્યું તો કે સાતમા દિવસે મૃત્યુ આવશે. સવારે વહેલો ઉઠીને સ્નાન વાન કરીને માળા કરવા બેસી ગયો કે ભગવાનનું નામ લઉં, ક્યાંથી કેવી રીતે મૃત્યુ આવે કોણ જાણે, પણ ગુરુએ કહ્યું છે કે સાતમા દિવસે મૃત્યુ થશે તો આવશે ખરી. તો ભગવાનનું નામ લેવા બેસી ગયો, માળા કરવા લાગ્યો. કરતા કરતા આખો દિવસ નીકળી ગયો, રાત નીકળી ગઈ. આઠમો દિવસ થયો અને દોડીને ગુરુ પાસે આવ્યો. અરે ગુરુજી, આપને કહા હતા કે સાતમે દિન મેં મર જાઉંગા, લેકિન મેં તો આપકે આગે ખડા હું, મૃત્યુ આવી નહીં. અચ્છા મૃત્યુ નહીં આવી? નહીં આવી. અચ્છા પહેલે એક મેરી બાત કા જવાબ દે. અબ મુજે યે બતા કે યે જો સાત દિન થે
તૂને યે 7 દિન મેં કિતને પાપ કિયે? નહીં ગુરુજી, પાપ તો મેં કોઈ નહીં કિયા. આપને કહા થા 7 દિન કા આયુષ્ય, તો ભઈ 7 દિન કે છોટે સે આયુષ્ય મેં ક્યું પાપ કરું? ક્ષણભંગુર 7 દિવસનું જે એમાં હું શું કામ પાપ કરું? કોઈની સાથે શું કામ ઝઘડો કરું? સંતે કહ્યું કે તારી પાસે 7 દિવસનો ભરોસો હતો કે 7મા દિવસે મૃત્યુ આવશે, પણ મને તો મારી કઈ ક્ષણ અંતિમ ક્ષણ થઈ જશે એ વાતનો મને કોઈ ભરોસો નથી, તો આવા ક્ષણભંગુર જીવનમાં હું પાપ કઈ રીતે કરી શકું? તને તો 7 દિવસની ગેરંટી તો હતી કે ગુરુએ કહ્યું છે, મારી કઈ ક્ષણ અંતિમ ક્ષણ થઈ જાય એ વાતનો મને કોઈ ભરોસો નથી, તો પછી આવું ક્ષણભંગુર જીવન જે છે એવા જીવનમાં હું શું કામ પાપ કરીશ? એને પૂછ્યું ને એની વાતનો ગુરુ એને જવાબ આપ્યો. પ્રત્યેક ક્ષણને પોતાની અંતિમ ક્ષણ માનો વૈષ્ણવ. આજે કોઈની સાથે બાધ્યા, આજે કોઈની સાથે ઝઘડો કર્યો, આજે કોઈની સાથે કોઈની નિંદા કરી, એ જ દિવસ આપણો અંતિમ દિવસ હોય તો વિચારો વૈષ્ણવો, કેવા હૃદયમાં દ્વેષના ભાવ લઈને, દ્વેષના બીજ લઈને આપણે આપણું આવનારું જીવન કેવી રીતે વાવીએ છીએ એ આપણે પોતે વિચારવાનું છે. કયું સ્થાન આપણને મળી શકે? એટલે દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ. આ અલ્પ સમય માટે આપણને આ જે માનવ જન્મ મળ્યો, અને એ માનવ જન્મમાં પણ આજે શ્રીમદ ભાગવત નો આશ્રય, એનો શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થવું એ પણ ભગવદ કૃપા છે. તો આવો વૈષ્ણવો, આ દુર્લભ માનવ જન્મને સાર્થક બનાવનારી, મનને પવિત્ર કરવા વાળી એવી આ શ્રીમદ ભાગવત ની ભૂમિકામાં આપણે પ્રવેશ કરીએ, ને પછી એના પછી મહાત્મ્યમાં સંક્ષિપ્ત દર્શન કરીશું, ને પછી જેમ સમય આપણી પાસે હશે એ રીતે. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી ભાગવત ઘણા આચાર્યોએ આની ઉપર અલગ અલગ ટીકાઓ લખી છે. ભાગવત શબ્દની વ્યાખ્યા કરી છે. ભાગવત શું છે? એક એક અક્ષરની વ્યાખ્યા બતાવે. સૌથી પહેલા ભા, ભા કા અર્થ હોતા હે ભાનુ, પ્રકાશ. ભા પ્રતિપદો ધાતુ, એટલે જે જીવનમાં પ્રકાશ લાવે, જીવનમાં જ્ઞાન કરાવે, હું કોણ, અજ્ઞાનને જે દૂર કરે એ ભાગવત. મેં કોણ? ફરીથી પ્રશ્ન પૂછીએ આપણે પોતાની જાતને, હું કોણ? આપણે વધારે પડતા વોટ આઈ એમ, હું શું છું, હું શું છું, હું શું કરી રહ્યો છું, હું શું છું, શું છું, પણ એની પહેલાનો પ્રશ્ન એ છે કે હુ એમ આઈ, મેં કોણ હું, સબસે પહેલા પ્રશ્ન એ. આપણે આપણી અલ્પમતીથી આપણને ઉત્તર મળે
આ ભાઈ હું પતિ, હું પત્ની, હું પિતા, હું ભાઈ, હું બહેન, હું પુત્ર, હું પુત્રી. તો આ બધા સંબંધ, હું પિતા હું ક્યાર સુધી છું, હું પુત્ર ક્યાર સુધી છું, હું પત્ની ક્યાર સુધી છું, હું પતિ ક્યાર સુધી છું, એ વિચારો. એ નિત્ય છે સંબંધ? હું કોણ? આ શરીરને આ ભાઈ આ પિતા છે, આ માતા છે, આ ભાઈ બહેન, આ બધું તો ઠીક છે. શરીર શરીર પણ ત્રણ પ્રકારના છે. એક સ્થૂલ શરીર, એટલે આજે દેખાઈ રહ્યું છે એ. એક સૂક્ષ્મ શરીર, આ સ્થૂલ શરીરની અંદર સૂક્ષ્મ શરીર રહેલું છે, એની પણ ઇન્દ્રિયો છે, એમાં પણ